सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथ में पूर नवमो अने तरंग छत्रीस एनी अंदर श्रीजी महाराज कार्याणी में बिराजमान छे अने त्यानी कथा लखे छे के महाराजे मुक्तानंद स्वामी आगळ पोताना चरित्रोना महिमानी वातो करी साथे साथे महाराजे त्यां जे वात करी छे त्यार पछी स्वामीए देहाभिमान विषय एक वात करी छे ત્યાર પછી સ્વામીએ માન વિશે એક વાત કરી અને એમાં અગત્યની વાત એ આવી પોતાના માન કરતાં ભગવાનના સંતો ભક્તોને અધિક જાણવા બીજું માનની અંદર જે દોષ રહ્યા છે એને જે જોવે છે એને ક્યારેય પણ માનમાં હેત થતું નથી ગઈકાલે સ્વામીએ લખ્યું હતું કે જીવ માનમાં ભગવાન કરતાં પણ વધારે સુખ માને છે અને માન જીવનો હિતેચ્છુ થઈને આવે છે અને જીવને મોક્ષથી વિમુખ કરી દે છે આગળ લખે છે સ્વામી માનસે કરે વેરહી જબહુ સતસંગ કે સન મુખ રહે તબહુ સંત હરિજન કબો ન બોલાવે સંત હરિજન કબો ના બોલાવે તો હું તાકો સંગ ન તજાવે તો હું તાકો સંગ ન તજાવે માનસે કરે વેરહી જબહુ માન એવું છે બધા દોષોને ટાળ્યા પછી મજબૂત બને બીજા બધાને ટાળી નાખે ને ત્યારે મજબૂત બને જે ગઈકાલ મેં વાત કરી હતી અને એ ફરીથી પાછું બધા દોષોને પોતાની અંદર લાવે જે જતા રહ્યા છે એ બધાને પાછા લાવવાનું કામ માન કરી શકે એ બધા જાય એટલે માન જાડો થતો જાય મજબૂત થતો જાય કામ જાય ક્રોધ જાય લોભ જાય સ્નેહ જાય સ્વાદ જાય એટલે માન મજબૂત થાય માન મજબૂત થઈને પછી પાછો કરે શું કામનું ક્રોધનું લોભનું પાછું બધાનું બી રોપી દે બધાય છોડ પાછા નાના નાના થઈ જાય અને જતે દિવસે જેટલું માન જાડું છે એટલો જ કામ જાડો થઈ જાય ક્રોધ જાડો થઈ જાય લોભ જાડો થઈ જાય સ્નેહ જાડો થઈ જાય બધા તંદુરસ્ત થઈ જાય પાછા જન્મ ક્યારે લઈ લે એ ખબર ના પડે કારણ કે પેલું માનનું થળિયું એટલું બધું મોટું થઈ ગયું હોય ને અને એની એની અંદર છે ને ગેપ એટલી બધી ઊંડી ઊંડી પડી ગઈ હોય ને એની અંદર બધા અંકુર કામના લોભના સ્વાદના ક્રોધના બધા અંદર ફૂટી જાય બહારથી તો જોરદાર શોભાડે પણ અંદર ઉગી જાય અને પછી જેટલું માન જાડું છે ને એટલો જ કામ જાડો થાય પહેલાં કામ એટલો નહોતો
થોડોક હતો, લોભ થોડોક હતો, સ્વાદ થોડોક હતો, એ બધું ટાળી નાખ્યું. કારણ કે થોડાક હતા એટલે બહુ જોર ના પડ્યું, પણ માન જાડું થયું, માન જાડું થયું એનું ધ્યાન ના રહ્યું એટલે માનમાંથી પાછા બધા ઉદ્ભવે. બહુ સરસ. જેને માન સાથે વેર હોય એ કેવી રીતે ઓળખાય કે આને માન સાથે વેર છે એનું લક્ષણ લખે છે. માનસે કરે બેર હિજબ હો, સતસંગ કે સન્મુખ રહે તબ હો, સંત હરિજન કબુ ન બોલાવે તો હું તાકો સંગ ન તજાવે, સંત હરિજન કબુ ન બોલાવે તો હું તાકો સંગ ન તજાવે. મીટર માનનો આ વ્યક્તિ વેરી છે, આને માન નથી ગમતું, એનું મીટર શું? ના ના, મને હાર ના પહેરાવતા, એ મીટર નથી, મને હાર ના પહેરાવતા, રહેવા દો, એ મને માન નથી એનું મીટર નથી, મને માન નથી ગમતું એનું મીટર નથી. ના, મને બહુ ઊંચું ના આપશો આસન, મને ધૂળમાં બેહાડ દો, એ મને માન નથી એનું મીટર નથી. હોઈ શકે કે મને માન સાથે વેર હોય એવું હોઈ શકે, પણ 100% હું માન સાથે વેરમાં પાસ જ હોઉં એવું જરૂરી નથી. ઘણી વખત છોડવાનું પણ માન હોય છે. હું છોડી શકું છું, હું ઊંચી સીટ છોડી દઉં એનું પણ માન, હું હાર છોડી દઉં એનું પણ માન. આપણે તો એવું છે જ નહીં કે આપણને કોઈ બોલાવે, આપણે એવું કાંઈ નહીં, ના બોલાવે તો એ આપણને કશું ના થાય, એનું પણ માન, નિર્માનીપણાનું પણ માન. કેટલો ખતરનાક શત્રુ હોય, એના વિરોધમાં જાઓ તોય જે પકડી લે એની તાકાત કેટલી હોય, એના વિરોધમાં જતા રહો, હાવ હામા પક્ષે ઊભા રહી જાઓ તો ન્યાયીન પકડી જાય. નિર્માનીપણાનું સ્વરૂપ આખું માનથી આખું ઓપોઝિટ સ્વરૂપ ધારણ કરી લીધું. કોઈ દિવસ કામ હોય તો એની સામે નિષ્કામી કોઈ રહે સંપૂર્ણ, અને નિષ્કામી રહેવાના જેટલા ઉપાયો છે સંપૂર્ણ પાડે તો કોઈ દી કામ એની અંદર પ્રવેશે નહીં. નિર્લોભી રહેવાનો બધા જ જેટલા નિયમ છે એને પાડો તો કોઈ દી લોભ પ્રવેશે નહીં. નિસ્નેહી વર્તમાનને રાખવાના જેટલા નિયમો છે એને કોઈ પાડે તો સ્નેહમાં પ્રવેશે નહીં. પણ એક જ આ એવો છે, સ્વાદમાં પણ નિસ્વાદી રહેવાના જેટલા નિયમો છે એટલા સંપૂર્ણ પાડે તો સ્વાદની શું મજાલ છે આવે એકેય ના ઘરે અંદર. પણ એક માન એવો છે એના વિરોધમાં જઈને ઉભારો ને તોય ચોટલી ઝાલ લે, એટલો સૂક્ષ્મ, એટલો સરકવાવાળો, એટલો ખતરનાક, એટલો બાહોશ અને એટલો શક્તિશાળી છે. આપણે કોઈ બહુ આમ એવો હોય તો આપણે કહેને બાહોશ છે, આ તો બહુ બધું કરી નાખે એવો છે. ગમે ને નાખો ને એને કાંટામાં નાખો ને તોય એમ કાંટામાં રસ્તો કરી દે એવો છે. એમાં માન એવો છે એ કે તમે મારા માટે કાંટા પાથરો ને તોય હું તમારે માટે હું મારો રસ્તો કરી દઉં અને પકડી લઉં તમને. ઘણા તમે જો આપણે તો બસ એકદમ બીજું કંઈ જોઈએ જ નહીં, આપણે એવું કંઈ નહીં કોઈ બોલાવે, માન સન્માન આપે, ખુરશી આપે, ના આપે એવું આપણે છે જ નહીં, આપણે છે જ નહીં. હવે એવું એને છે બરાબર ને, હવે એને કોઈ એવું કે કોઈ વાત એના વિશેની એવી ખૂણામાં કરે કે આમ નિર્માની દેખાય પણ બહુ પડ્યું છે, બહુ છે ઊંડું, અને એ જે વ્યક્તિ એવું કહે છે કે મને કશું છે જ નહીં, એને ખૂણામાં કોઈ બે વ્યક્તિ આવી વાત કરે છે કે તો ઉપરથી બધું હા બાકી અંદર તો બહુ છે, એ વાત સાંભળી અને આને ઉદ્વેગ થઈ ગયો કે મારા વિશે આવી વાત કરે છે, કેમ થયો? માન છે, હું છોડું છું એની કિંમત કરતા નથી બોલા, હું બધું છોડી દઉં છું એની કિંમત તો કરી નહીં, હું હાવ ધૂળ જેવો થઈને રહું છું તો મારી કિંમત તો કરતા નથી, અને ઉપરથી પાછા ખૂનામ જઈને એવી વાત કરે છે કે મારે તો જોઈએ છે. જો ભાઈ હું કોઈ દિવસ માગું છું યાર, કોઈ દિવસ મેં ખુરશી માગી, કોઈ દિવસ હું કહું છું મારું નામ બોલો,
નામ લખ્યું હોય તો હું કહું છું ભૂસી નાખો, તોય મારી આવી વાત કરે છે. કારણ કે ભાઈ, એટલે કે ખરેખર તમે નામ લખવાના લાયક છો, ખોટું ભૂસી નાખો છો. તમારું નામ ખરેખર લખવાને તમે લાયક વ્યક્તિ છો, તમે એટલા નિર્માની નથી કે ના લખાય. પણ આપણા વિશેની આવી કોઈ વાત થઈ, આપણને માનો કે નથી ગમતું નામ અને કોઈ કાઢી નાખ્યું, બધું થયું, પણ કોઈક આપણા વિશેની વાત કરે કે આ બહુ દેખાય નિર્માની, બહુ આમ બહુ દાસનો દાસ છે, પણ બહુ બહુ અહંકારી છે, હા, ત્યાં તો આપણને ખોટું લાગે, ઉદ્વેગ થાય. કારણ કે આપણામાં માન પડ્યું છે, ચોટલી ઊભી થઈ જાય નારદજીની જેમ. બહુ કઠણ છે, એટલું કઠણ છે, જીસ પર કૃપા હોય તુમારી સોજન ઉતરે પારી, બ્રહ્માનંદ શરણ મે આયો લીજે મોએ ઉગારિયો હો પ્રભુ અચરજ માયા તુમારી. માને માયા જ છે. ભગવાનની કૃપા આપણી ઉપર સંપૂર્ણ ઉતરે ને ત્યારે એનાથી દૂર રહેવાય, હૃદયથી દૂર રહેવાય. ઉપરથી દૂર રહેવું વાત જુદી છે અને હૃદયથી દૂર રહેવું એ વાત જુદી છે. મોટા પુરુષોને માન સન્માન આદિકના યોગ હોય, ઉપરથી બધા યોગ હોય, પણ અંદરથી લાખો ગાવ છેટે હોય. આપણે ઉપરથી લાખો ગાવ છેટે હોય પણ અંદરથી સંપૂર્ણની નજીક હોઈએ. કારણ કે સંપૂર્ણ દાસત્વને શૂન્ય ભાવમાં જતું રહેવું એ તો બહુ મોટી સાધના છે, બહુ મોટી સાધના. માનસે કરે વેરહી જબહુ, મીટર ગયું. સંત હરિજન કબો ન બોલાવે. જીવ જ્યારે માનની સાથે વેર બાંધે છે ત્યારે જ તે સત્સંગની સન્મુખ રહી શકે છે. અને સંતો હરિભક્તો ક્યારેય ન બોલાવે તો પણ તેનો સંગ છોડે નહીં. કેટલું અઘરું છે. સંતો હરિભક્તો કોઈ દિવસ બોલાવે નહીં, એની હામું જોવે નહીં, તો પણ એનો સંગ ના છોડે, એને માન સાથે વેર બાંધ્યું કહેવાય. આનંદજી સંગેડિયાને શ્રીજી મહારાજે એમ કીધું કે કાં તો તારી ઘરવાળીને છોડ અને કાં તો મને છોડ, બેમાંથી એકને છોડી દે. આનંદજી સંગેડિયા કે મહારાજ કોને છોડું, એક કે છોડાય એવું નથી, કોઈને છોડાય એવા નથી, એ રોટલાના દાતા છે ને તમે મોક્ષના દાતા છે, કોને છોડું. મહારાજ કે આનંદજી સંગેડિયાને બધાય લોકોએ હડકુતરી હડકુતરી કરું, આને અમે વિમુખ કરીએ છીએ. ભગતને વિમુખ કર્યા મહારાજે. જે હરિભક્તો હોય ને બધાય હાડકુતરી હાડકુતરી કરે, અને ભગત બહાર ઊભા રહે મંદિરના દરવાજે, રોજ આવવાનું, આરતીના દર્શન કરવાના. હરિભક્તો તો મહારાજની આજ્ઞા પ્રમાણે હાડકુતરી હાડકુતરી. મહારાજ કહે છે ના કે વિમુખ, એટલે કહેવું જ પડે ફરજિયાત. અને પછી ભગત શું કરે, બધા ભક્તોના જોડા હોય ને એને હરખા કરી દે, આમ આમ મૂકે ને આમ હવડા મૂકે, એટલે ભગત આઈને તરત પહેરીને નીકળી જાય. ઘણા હરિભક્તો સંતો સાથે પધરામણીમાં હોય તો સંતોના જોડા આમ પડ્યા હોય ને તો પાછા આમ કરી દે, એટલે સંતો બહાર નીકળે તો જોડા પહેરીને સીધું નીકળી જવાય, એમ ફેરવવા ના પડે, એવી સેવા આપે. અને ઘણા ભક્તો એવી સેવા આપે કે સંતોના જોડા પડ્યા હોય ને અને ઘરમાં સભા કરી હોય કોઈ જગ્યાએ, તો 5-25-50ની સભા કરવાની હોય, હા જે હવે સંતોના જોડા પડ્યા હોય ને એ ખબર પડી જ જાય, બધાથી જુદા હોય, સ્લીપર જેવા હોય કે આ તેના ઉપર નંબર જેવું લખ્યું હોય, એટલે આમ બીજા બધા કરતાં સંતોના જોડા જુદા જ પડે, બરાબર, સ્લીપર હોય ચંપલ હોય. તો ઘણા ભક્તો એવા હોય કે 25 ભેગા થાય ને તો સંતોના જોડા પર જોડા કાઢી નાખે, સંતોને જોડા ગોતવા પડે, સભા પૂરી થયા પછી ગયા ક્યાં, સમજ્યા, ગોતવા પડે. અને ઘણા ભક્તો એવા હોય, અમારે અમુક જગ્યાએ તો એવા પ્રસંગ થઈ ગયા, આ દેશની બહાર થયા, આ દેશમાં પણ થયા, આ દેશની બહાર પણ થયા, કે અમારા જોડા કાઢેલ અમારા સ્લીપર હોય, અમારા ચંપલમાં લગભગ સ્લીપર હોય, સંતોને સામાન્ય રીતે સ્લીપર જેવું દેખાય, અને તમારે બાથરૂમના યુઝ માટે શું વાપરો, સ્લીપર, તે અમારા ચંપલ હોય ને એ પવિત્ર કરી દીધા હોય બાથરૂમમાં જઈને. હું ઉઘાડા પગે આવ્યો છું, કેટલાકને ઘેર ઉઘાડા પગે પાછો આવ્યો છું મંદિર, બોલો,
કારણ કે બહાર કાઢ્યા હોય અને અને એવું આ બાજુમાં જ બાથરૂમ હોય, કાઢવાની જગ્યા એવી હોય ત્યાં અમે મૂક્યા હોય, એટલે ઓલા ભાઈ જે કોઈક નવા હોય એને ખબર પડે કે આ સ્લીપર બાથરૂમ માટે મૂક્યા છે. તો અમે ગોતતા હોય ગયા ક્યાં, ત્યારે ઓલો કે ભાઈ બહાર શું કરવા મૂક્યા, અંદર મૂકવા જોઈએ ને કોઈને જવું આવું, ઉઘાડા પગે પાછા આવ્યા હોય દક્ષિણા દઈને. એવું છે. એટલે બધું આ સત્સંગમાં વિવેક તો જરૂરી પડે કે સંતોના ચંપલ હોય તો એને કેવી રીતે રાખવા કે મૂકવા, એના નીકળેલા હોય તો ઉપર કાઢવા કે ના કાઢવા, બીજી ઘણી જગ્યા હોય ત્યાં સાઈડ ઉપર એનાથી મૂકવા, હવડા મૂકવા અવડા મૂકવા, આ બધા વિવેકો. જેટલી કથા વાર્તાનો યોગ હોય એટલું આવડે, કથા વાર્તાનો યોગ ના હોય તો ના આવડે, અને કથા વાર્તાનો યોગ હોય તો બે ધ્યાન હોય તોય ના આવડે. અમારે બાથરૂમમાં પ્રસાદીના ચંપલ કરવાવાળા કેટલીક વાર કથા વાર્તાવાળા જ હોય. બહારના દેશમાં તો એક ભગત તે દાદર ચડીને ચંપલ લઈ ગયા, બોલો. નીચે કાઢેલા અમે તો ઉપર બાથરૂમ હતું તો નીચેથી દાદર ચડીને ઉપર લઈ ગયા સ્લીપર. એક એક આ ભગતે ખરા છે, આવું બાથરૂમનું જે વસ્તુ હોય અહીં રખાય બાથરૂમમાં રખાય. પછી એને દંડ ફટકારે, મેં કીધું સાત જોડ સ્લીપર લઈ આવો જાઓ. હેતવાળા હતા એટલે એને વાંધો ના આવે. એવું સાત જોડ લઈ આવો, સાત જોડ સંતો અમે અમેરિકામાં છે ને, હાથ જણને હાથ લાવો જાઓ. બહુ હેતવાળો એટલે રાજી થઈને લઈ આવ્યા. વાત એવી છે, નિર્માણીપણું એ ક્યારે ખબર પડે, કારણ વેર છે માન સાથે. સંતો ભક્તો હાડકૂતરી હાડકૂતરી કરે તોય ચંપલ ગોઠવે. બોલો, છ મહિના થયા અને મહારાજ આવ્યા ત્યારે મહારાજ કે આનંદજી સંગડિયાને બધાએ કેવું કરો છો, મહારાજ ચાલુ જ છે કે તમારો ઓર્ડર? એમાં તો બધાનું શરીરપણું હોય. ત્યારે કેટલાક ભક્તોને દુઃખ થતું, મહારાજ આવો ભગત ના મળે. મહારાજ કે આ તો એને ત્રણ કૂતરાના જન્મ આવવાના હતા, તમે ટાળી નાખ્યા આ રીતે, હવે એને જન્મ નહીં આવે. પણ ભગતનું નિર્માણીપણું કેટલું, એવું ને એવું ગામ ગામની અંદર વસતો રાવળ શ્રીજી મહારાજને સર્વોપરી કહેતો. માનભાઈએ કથા બેસાડી, ગામનો આગેવાન શ્રીમદ ભાગવતની કથા આલે અને એમાં તો રાધાકૃષ્ણનું ચરિત્ર આવે તો બધા પેલા ભગતને બગાસું આવે ને સ્વામિનારાયણ, ઠીક આવે ને સ્વામિનારાયણ. એ પેલા માનભા કેલા સ્વામિનારાયણની એવું શું કર્યું તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે? વસ્તા રાવણ કે સ્વામિનારાયણ તો સર્વોપરી, એ કે રામકૃષ્ણ જેવું શું કર્યું? તો કે રામે જે કંઈ કર્યું ને સ્વામિનારાયણની આજ્ઞા કરીને એટલું એમને કર્યું છે. કૃષ્ણએ જે કર્યું ને સ્વામિને જેટલી આજ્ઞા કરીને એટલું કર્યું છે. અને ત્યાર બધા હરિભક્તો ભેળા થઈને કે મહારાજે કહેલું કે મને તમારે મોટો કેવો હોય તો દત્તાત્રેય કે કપિલ જેવો કેવો, એથી મોટો ના કેવો. ત્યારે બધા હરિભક્તો કે આ વસ્તા રાવણને વિમુખ કરો, કે મહારાજે કહ્યું છે એટલે મોટો મને દત્તાત્રેય કપિલથી નહીં કહેવાનું, તો રામકૃષ્ણ કરતાં મોટા કહે છે, વિમુખ. ભગતને વિમુખ કરે, મંદિરની બહાર કાઢ્યા. ભગત તો સર્વોપરી માનતા હતા, એની તો કંઈ ખોટું હતું નહીં. પણ ભગત રોજ હરિભક્તોના જોડા ગોઠવતા હતા. છ મહિના પછી શ્રીજી મહારાજ આવ્યા, તેના વાહો થાબડીને કે વાહ વાહ વાહ. સંત હરિજન કબુ ન બોલાવે તો હું તાકો સંગ ન તજાવે, ગરજ એની જાય નહીં. આપણે તો શું કહીએ, એને નથી પડી તો મને શું છે ઘર, એને નથી પડી તો મારે શું છે, હું કેટલી વાર ઢહડો એની પાછળ. અને મારે જ જ્યારે હોય ત્યારે મારે જ નમતું મૂકવાનું, જ્યારે હોય ત્યારે મારે જ ગરજ કરવાની. એ કોણ કરાવે છે આવું બધા વિચારો? માન કરાવે છે. એક માનને બાજુ પર મૂકી દઈએ ને તો દાસનો દાસ, દાસનો દાસ, દાસનો દાસ જે શબ્દ છે, જે દાસના દાસનું રહસ્ય છે, જે દાસના દાસની અંદર જે આહલાદકતા છે, એ કેટલી તાકાત. મારે જ નમવાનું એમ નહીં, મારે જ નમવાનું. પેલામાં પણ એવું જ છે, મારે જ નમવાનું પ્રશ્નાર્થ ચિહ્ન લાગે છે, સમજ્યા? અને પેલામાં શું થાય છે, મારે જ નમવાનું પૂર્ણ વિરામ. ઓલામાં પ્રશ્નાર્થ, મારે જ નમવાનું, અને આમાં મારે જ નમવાનું, મારે જ છોડવાનું, મારે જ છોડવાનું, ગરજ મારે જ કરવાની, ગરજ મારે જ કરવાની. બસ આટલો ફેર પડી જાય. જો વાક્ય એકનું એક છે ને, પણ એકનું એક વાક્ય છે પણ એકમાં કેટલી શાંતિ છે. ગરજ મારે જ કરવાની, મારે જ નમવાનું, મારે જ છોડવાનું, મારે જ ભૂલવાનું.
અને એ જ વાક્યને મારે જ કરવાનું, મારે જ ભૂલવાનું, મારે જ છોડવાનું. એ માન એ જ વાક્યને સહજ રીતે લઈ લઈએ, દાસના દાસ થઈને લઈ લઈએ, મહારાજને રાજી કરવા લઈ લઈએ, સંતો ભક્તોનો મહિમા સમજીને લઈ લઈએ કે ભલે કદાચ કોઈકની અંદર પાંચ અવગુણ હશે પણ આનાથી શ્રેષ્ઠ ભગવાનના સંતો ભક્તો ક્યાં મળશે. ગરજ હું કરીશ એમાં મારું સારું છે. હું એવું માનતો હોઉં ને કે ના ના મારે શા માટે ગરજ કરવાની, હું તો બધાથી મોટો છું, મારે શા માટે ગરજ કરવાની. તો બધાથી મોટો હોય એનો ખપ પણ બધાથી મોટો હોય. જે બધાથી મોટોને મહાન હોય ને એનો ખપ, એનું નિર્માણીપણું, એનું દાસત્વ એ બધાથી મોટું હોય. આપણે માનમાં મોટાઈ નથી ખોળવાની, આપણે દાસત્વમાં મોટાઈ ખોળવાની છે. આપણે માનની અંદર આપણી કંઈક સત્તા કે પ્રતિભાને નથી ખોળવાની, આપણે આપણી સત્તા ને પ્રતિભા દાસત્વમાં ખોળવાની છે. કે દાસત્વમાં મારી સત્તા છે ન્યાગોતીએ. માનમાં તો આખી દુનિયા બ્રહ્માથી લઈને પ્રકૃતિ પુરુષથી માંડી અને કીડી સુધીના બધાય જીવ માનની ઉપર સત્તા તો બધાય ગોતે છે. પણ નિર્માનીપણ અને દાસત્વની સત્તાને ગોતે એ ભગવાનનો પરમ ભક્ત છે, એને આત્યંતિક કલ્યાણનો રસ્તો હાથ જોડ્યો છે. આટલી વાત આપણે કરીએ છીએ, સાંભળીએ છીએ, હું કરવાવાળો, તમે સાંભળવાવાળા, છતાં પણ એ ચટકી જ્યાં સુધી ના ચડે. ગોપાળન સ્વામી કે ચટકી ચડતી નથી. ચટકી જ્યારે દાસત્વ રાખવાની ચટકી ચડે એટલો સુખી થઈ જાય ને જીવ, એટલો સુખી થઈ જાય ને. આ દુનિયાની કોઈ તાકાત એવી નથી કે દાસત્વવાળાને દુઃખી કરીએ. કે બોલો, આ સત્સંગની અંદર દાસત્વના અંગવાળાને કોઈ દુઃખી કરી શકે એવું કોઈ પરિબળ નથી. એવો કોઈ પેદા નથી થયો આ પૃથ્વી ઉપર કે દાસત્વના અંગવાળાને, નિર્માનીપણાના અંગવાળાને, ગરજપણાના અંગવાળાને કોઈ દુઃખી કરી શકે. કોઈ દુઃખી ના કરી શકે. આ પૃથ્વી પર કોઈ જન્મ્યો જ નથી આજ દિવસ સુધી, અને કોઈ દી ભવિષ્યમાં નહીં જન્મે, વર્તમાન કાળે કોઈ નથી. એટલી બધી દાસત્વની તાકાત છે, એટલી બધી આ સત્સંગમાં નિર્માનીપણાની તાકાત છે. પણ આશ્ચર્યની વાત એ છે, જેનું તાકાત છે, જેની અંદર અનંત શક્તિ આટલી છુપાયેલી છે, એને ગ્રહણ બધાને કરવું છે ખરું, પણ ડુપ્લિકેટ સ્વરૂપ. કયું સ્વરૂપ ગ્રહણ કરવું છે આપણે બધાને? ડુપ્લિકેટ, ડાલડા ઘી, ચોખ્ખું ઘી નહીં. ચોખ્ખું ઘી ચોસલાવાળું હોય ને દાદા, વાત કરતા હતા ને તમે આજે ગાડીમાં દાદા જે ઘીની વાત કરતા હતા, ઓહો આપણને થાય ખરું ઘીને મળવું પડશે, આપણે તાત્કાલિક મળવું પડશે. કઈ ભેંસને હું ખવડાવે કેવું ઘી થાય એનું નોલેજ આપતા હતા દાદા. બોલો, એ દાસત્વ છે ને, ચોખ્ખું ચોસલાવાળું ઘી છે. અને જેમાં દાસત્વમાં ભેળસેળ છે એ ડાલડા ઘી છે. એટલે તાકાત ના આવે. ઓલા દાસત્વની તાકાત કેટલી છે? ગરડા પ્રથમના 56માં મહારાજ કે ભગવાન એને વશ વર્તે, ભગવાન વશ વર્તે. પ્રથમના 27માં કે સમર્થકા ઝરના કરે. એની અંદર શક્તિ કેટલી બધી આવે એ આવે. પ્રથમના 39માં મહારાજ કે એવાના ચરણ રજ અમે માથે ચડાવીએ છીએ. મધ્યના 48માં મહારાજ કે આ પ્રેમાનંદ સ્વામી જેવા સાધુ ભેળા આવીને રહેવું છે, આને ઉઠીને સાષ્ટાંગ દંડવટ કરીએ, એટલી તાકાત આવે. મહારાજ કે અમારો સ્વભાવ એવો હતો ગોદોહન માત્ર રહેવાય નહીં પણ આ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં 9 મહિના રહ્યા. મુક્તાનંદ સ્વામીને લોજમાં દીઠા ત્યાર પછી કોઈ જગ્યાએ જવાની ઈચ્છા જ ના થઈ. આ બધું કોનાથી થયું? મુક્તાનંદ સ્વામીમાં વરસાદ વરસાવવાની તાકાત હતી, મરેલાને જીવતા કરવાની તાકાત હતી. મુક્તાનંદ સ્વામીને આખી પૃથ્વીના રાજાઓ વશ હતા. મુક્તાનંદ સ્વામીનું ગ્રીનિસ બુકમાં નામ લખાયું હતું. એટલે વશ નહોતા, મુક્તાનંદ સ્વામીનું દાસત્વ હતું. દાદા ખાચર, એ દાદા ખાચર શું આખા આખા પાંચાળ પ્રદેશના રાજા હતા. દાદા ખાચર જીવા બાપુ કરતા મોટા પૈસાવાળા હતા. એમનો ડેલો મોટો હતો? ના ના ના, દાદા ખાચરનું મોટું શું હતું? દાસત્વ મોટું હતું. મહારાજ કે વચનામૃતમાં દાદા ખાચરને દાસત્વનું અને વિશ્વાસનું અંગ, મુક્તાનંદ છે ને વિશ્વાસને દાસત્વનું અંગ. માટે
નિર્માણીપણું ને દાસપણું ભગવાનને જેટલું વાલું છે એટલી કોઈ વસ્તુ વાલી નથી. ગરજપણું આપણું ગરજુપણું જેટલું વાલું છે એટલું કોઈ વસ્તુ વાલી નથી. માટે ભગવાનના ભક્ત ક્યારેય પણ આપણે બધાએ સદગુણોના પ્રભાવમાં આપણે પ્રભાવિત ના થઈએ, આપણા સદગુણોના પ્રભાવથી આપણે પ્રભાવિત ન થઈએ, એ આપણને દાસ ન થવા દે, એ આપણને નિર્માણી ના થવા દે, એ આપણને સંતો ભક્તો ના બોલાવે. એટલે આપણને તરત એમ થાય મારી કિંમત કેમ નહીં, હું આવો છું ને, ત્યારે તરત પોતાની જાતને સમજાવવાનું, મૂર્ખ તું શું શા માટે સત્સંગમાં રહ્યો છે, તું તો દાસ થવા રહ્યો છે, તો તને તારી કિંમત કેટલી બધી વેલ્યુ છે, તને તારી વેલ્યુ છે એનો અર્થ જ એ છે, એનો અર્થ જ એ છે કે તું હજુ દાસ થયો નથી. સંતો ભક્તો તને નથી સમજી શકતા એવું તને પડે પડે એવા બધા વિચારો ને એવા સંકલ્પો આવે છે કે આ લોકો મને સમજી નથી શકતા, મારી કિંમત નથી કરી શકતા, તેનું કારણ શું છે? ભગવાન સિવાય હજુ તે કંઈક બીજું વજન રાખ્યું છે? ભગવાનના મોટા પુરુષના રાજીપા સિવાય બીજું કંઈ વજન રાખ્યું છે? એટલે એવું થાય છે કે મારી કિંમત નથી કરતા. આ ફેક્ટ અને વાસ્તવિકતા છે. મારામાં જેટલા ટકા હોય, તમારામાં જેટલા ટકા હોય, પણ આનું એનાલિસિસ આપણે જાતે કરવું જોઈએ, તો આપણે સુખી થઈએ. આ સંતો હરિભક્તો ક્યારેય ન બોલાવે તો પણ એનો સંગ છોડે નહીં, પાછળ પાછળ ફર્યા કરે, અરે ભાઈ રાજી રહેજો ને, કંઈ ભૂલ થઈ ગઈ છે, મારાથી કંઈ બોલાઈ ગયું છે, મારાથી કંઈક એવું વર્તાઈ ગયું છે, રાજી રહેજો ને, શું તમે કુરાજી થયા હોય એવું લાગે છે. ત્યારે પાછા વળી કોઈક એવા પાવરવાળા હોય ને તો કુરાજી, હવે આવ્યા બધું દહડાતા દહડાતા, હવે આવ્યા, હવે તમને ખબર પડી બધી, હવે બધું તમને જ્ઞાન થઈ ગયું. આપણે કેટલીક વાર કેવું અઘરું છે, આપણે ગરજ કરીને ગયા, હવે ગરજ કરીને ગયા પણ સામેવાળાએ પાછું મેનું માર્યું, હવે દહડાતા દહડાતા આવ્યા, હવે તમને બધી ગરજ જાગી ગઈ, હવે તમને બધું જ્ઞાન થઈ ગયું, પછી પાછી આપણને ચટકી ચડે, હા લે આટલું કરીએ તો એ પાછો એમનો પાવર તો તે મારે હું પાછા ક્યાં જતા રહ્યા, પાછા જ્યાં હતા ત્યાં ઓપોઝિટમાં જતા રહ્યા, પણ પેલા કે હા ઘર, હા મને અત્યારે જ્ઞાન થયું, મારી ભૂલ હતી એટલે મને હમણાં જ્ઞાન થયું, હું તો અજ્ઞાની છું, નાનો જીવ છું. તે ઘણા પાછા સામેવાળાને બરાબર અટંટ હોય ને તો એ પાછું એમ જ કે હા તમે બધાને આવે બધું જ્ઞાન થયું, પાછા રાખજો એવું ને એવું, પાંચ દીમાં ભૂલી જશો અને હતા એવા ને એવા. તમારે એવું જ થાય છે ને વારે વારે? હા એવું થાય છે, પણ કૃપા કરજો ને કે આવું ના થાય. કેટલું અઘરું છે કલ્પના કરો, આ બે મેં આમ સંવાદો કીધા કેટલા અઘરા છે. આમાંથી પાર પડવું, આમાંથી પાર પડવું એટલે લોઢા ઓગાળવા જેવું છે, લોઢા ઓગાળવા જેવું. પણ ભગવાન આપણી પર કૃપા કરે કે આપણને આવા ગરજુ બનાવે કોક દી. એમ તો સીધે સીધા આપણે બનીએ એવા નથી, પણ કોક દી બનાવે. જેને સદબુદ્ધિ હોય તે સવડો વિચાર કરે છે અને તે જે સત્સંગનો અભાવ લેવડાવે તેને લબાડ જાણે છે. સબુદ્ધિ હોય જાહિકો સુલટ સો કરે વિચાર, સત્સંગ કો લેવાવે અભાવ જો તાકુ જાને લબાર, સત્સંગ કો અભાવ હી જો લેવાવે આઈ જાને શત્રુ અધિક તેહી હરિજન સો દ્રઢ કરાઈ. કોઈ મનુષ્ય પોતાને સત્સંગનો અભાવ કરાવવા આવે તો તેને શત્રુ કરતા પણ વધારે હાનિકારક માને એવો જે હોય તે જ પાકો હરિભક્ત કહેવાય. આપણને જ્યારે આપણને માન આવે ને આપણે સત્સંગથી દૂર જઈએ ને ત્યારે જે સત્સંગથી આપણને પાડવાવાળો હોય ને એ શું કરે? આપણને બે પંપ મારે. શું મારે? પંપ મારે. પંપ મારે એટલે શું ભરાય? હવા ભરાય. કેવો પંપ મારે ખબર છે? અમને તો ખબર જ હતી કે અહીં કોઈ તમારી કિંમત કરવાનું, અમે તમને પહેલેથી જ કહેતા હતા ને કે તમારી કિંમત કોઈ કરવાની નથી. લો કોઈ કરી કરી, કોઈ શું લઈ લીધું તમે? એના કરતાં અમારી જેમ કરો ને જે ફાવે એમાં મજા છે.
આપણે કાંઈ એ બાજુએ, તમે આ ખોટે ખોટું બધું કરો છો, આમાં કોઈ માલ જ નથી. તમને તો કઈ કઈને થાક્યા પણ સમજતા નહોતા તમે. એ શું કરે? સત્સંગથી શું કરે? દૂર લઈ જાય. અને કોઈ ભગવાનના મોટા પુરુષ હોય, એને બે કઠણ શબ્દ કીધા હોય આપણને, કોઈ ભગવાનના દિવ્ય ગુણોથી મંડી તેવા ભગવાનના સંતો ભક્તો હોય, જેમાં અનંત દિવ્યતાઓ પડી છે, એને આપણને કઠણ શબ્દ કીધા, આપણા સદગુણો તો છે 100, પણ એ સદગુણોમાં ઘટાડો ના થાય, આપણે સત્સંગમાંથી પડીએ નહીં, એનું વજન આપણને મારી ના નાખે. હીરા હોય હીરા, સોનું હોય હીરા હોય, કિંમતીમાં કિંમતી કોહિનૂર હીરા હોય, માની લો આપણી પાસે 500 હીરા છે કોહિનૂર, અને એ હીરાનું વજન 20 કિલો છે, અને સોનું આપણી પાસે છે ધોળું સોનું, પીળું નહીં ધોળું, મોગામ મોગું. હવે એવું સોનું હોય એ આપણી જોડે 20 કિલો છે, 20 કિલો સોનું છે અને 20 કિલો હીરા છે, અને મોગામાં મોગા આખી દુનિયા ખરીદી શકાય એટલું મોંઘું છે. આપણે વાનમાં બેહીને શાંતિથી જઈએ છીએ એ લઈને. હવે એ હીરા ને સોનું એ તો સારું જ છે, કિંમતી છે, પણ વાન ડૂબવાનું થયું અને આપણને થયું કે આ હીરા ને સોનું મારે બચાવવા છે, આપણને તરતા આવડે છે, એટલે આપણે શું કર્યું, થોડા હીરાને બધે આમ બાંધી દીધા આપણા શરીર ઉપર, સમજ્યા ને, કે બચી જાય, હીરા નાના જ હોય પણ વજનદાર હોય, હીરો નાનો પણ વજનદાર હોય, બાંધી દીધા. અને હીરો બાંધી અને પછી આપણે તરવા માટે પડ્યા, શું થાય? ડૂબે. એનું હીરાનું વજન એને ડૂબાડે. હીરો કિંમતી જ છે, હીરો હજારો સ્ટીમરોને ખરીદીને તારી દે એવો છે, પરંતુ એ હીરો કયા સમયે ઉપયોગી છે ને કયા સમયે છોડવાનો છે એનું જ્ઞાન જો ન હોય તો હીરો ડૂબાડે છે. એવી રીતે સદગુણો છે ને એ હીરાના પોટલા છે. આપણી અંદર કંઈક સારું હોય ને હીરાના પોટલા છે, પણ એ પોટલા આપણે બાંધીએ અને એની અને પછી આપણે આ ભવસાગરને તરવા જઈએ, અને જો એ હીરાના પોટલા બાંધ્યા પણ પડી ગયા સદગુરુ રૂપી નાવની બહાર પડી ગયા, આપણે સત્પુરુષને આ સત્સંગરૂપી નાવડાની બહાર પડી ગયા, અને આપણે વિચાર્યું મારી પાસે હીરા છે ને હું જીવી જઈશ, હીરા છે એ વાતે સાચી છે, હીરાની કિંમત છે એ વાતે સાચી છે, પણ મધ દરિયે છે એ વાત પણ સાચી છે, એટલી જ. અત્યારે નાવડું છોડાય એવું નથી, નાવડામાં જ રહેવું પડે, નાવડાને ના છોડાય, અને છોડવું પડે તો હીરાને સોનું છોડવું પડે, પણ એને હારે લેવાય નહીં. એવી રીતે સત્સંગની અંદર કંઈક સારું હોય છતાં પણ અમુક સમયે બધું છોડવું પડે છે, દાસના દાસ થવું પડે છે, દૂર લઈ જાય સત્સંગથી. આપણને સત્પુરુષે બે કઠણ શબ્દ કીધા હોય, કે કોઈ સંતોએ ક્યારેક આપણું મનનું ના રાખ્યું હોય, આપણે સત્સંગમાં કાંઈ સેવા કરતા હોય, મંદિરમાં સેવા કરતા હોય, અને આપણું કાંઈક કીધું પણ આપણું ના રાખ્યું કોઈ ભગવાનના સંત કે ભક્તએ, એટલે તરત આપણે તો ઉદાસ થયા, આપણને થોડું લાગ્યું, અને એમાં પાછું બીજા કોઈનું ના રાખ્યું, એટલે બે ભેગા થાય. બે ભેગા થઈને શું કે, આપણે અત્યાર સુધી કરી શું એમાં ના કાઢ્યું આપણે, કેમ ભાઈ હું કાઢ્યું, હારા હરિભગત થયા, હું સાધુ થયો, તો આપણે કંઈ કાઢ્યું જ નથી, બધું બહુ આ સત્સંગે આપણને આપ્યું છે, તો કે એટલે આપણું શું કર્યું, આપણે આ કીધું તો એ આપણું કોણ સાંભળે છે ને કોણ માને છે ને શું છે, એટલે હવે બધું છોડી દેવાનું, કશું આમાં માલ નહીં, આ બધું કોણ કરાવે છે, માન કરાવે છે. ઓહો હો હો, હજારો પ્રકારથી આપણા અંતરને સારા સારા જે તપાસશે ને, સારા સારા આપણે જે કહેવાતા છું એ બધાય અંતરમાં તપાસીશું ને, તો આવું તો હજારો પ્રકારની કસરો વાળું મોટું ઝાડું આપણા હૃદયમાં બેઠું છે. હવ હવના અંતરમાં હવ હવ તપાસવા માંડો, હું મારા અંતરમાં તપાસું, તમે તમારા અંતરમાં તપાસો. શ્રીજી મહારાજ જેના હૃદયમાં અખંડ રહ્યા હશે, જેને અખંડ રાખવાની ખેવના હશે ને, એવો જ આત્મામાંથી બાકાત રહેશે, એવો મુક્ત જ બાકાત રહેશે. બાકી આપણે મુમુક્ષુ માત્ર, સાધન દશાવાળા માત્ર, આ જાડામાં ક્યાંક ને ક્યાંક કોક વર્ષમાં કોક તારીખે ને કોક સમયે તો ગૂંચવાયા હોઈશું જ, અને નહીં ગૂંચવાયો હોઈશું અત્યાર સુધી, તો હજુ ધ્યાન નહીં રાખીએ તો ભવિષ્યમાં ક્યાંક આવું જાડું આપણને ગૂંચવશે. પણ
સત્સંગથી વાલા ભક્તો ઉદાસ ના થવાય, સત્સંગમાં ક્યારે ઉદ્વેગિત ના થવાય એટલી આપણી સમજણ, એટલું આપણું દાસત્વ. આપણા આત્માને રોજ ઉપદેશ આપીને સમજાવવું કે ભાઈ તારામાં માલ ગમે એટલો હશે, પણ માલ આવ્યો છે આ સત્સંગ થકી, સત્પુરુષોના પ્રસંગ થકી. જો આ સત્પુરુષની પાસે જ તું નહીં હોય, આ સત્સંગ સમુદાયમાં જ તું નહીં હોય, તો લાખો લોકો કોળીના થઈ ગયા છે. આ સત્સંગરૂપી સમુદ્રને છોડીને ગયેલો લાખનો હતો એ રાખનો થઈ ગયો છે. આપણી નજર સામે આપણે જોયા છે, લાખના રાખના થઈ જાય છે નજર સામે જોયા છે. તો કાંઈ એ બધા બળિયા જ હતા જેથી તેથી એ લાખના હતા, એ રાખ થઈ ગયા, તો આપણે લાખના હોઈશું તો રાખ થઈ જ જઈશું. આપણી શોભા સત્સંગે કરીને છે, આપણી શોભા સત્પુરુષના યોગે કરીને છે. માટે સત્સંગથી દૂર કરે એવો કોઈ પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિથી હજારો ગાઉ દૂર રહેવું. એ આપણને ગમે એવો ઊંધો છતો પંપ મારે ને, તોય પણ કલ્યાણના માર્ગેથી ક્યારેય પડી ના જવાય, સત્પુરુષ સાથેથી દૂરી ના થઈ જાય. બહુ ધ્યાન રાખવું પડે, બહુ ધ્યાન રાખવું પડે. એક વ્યક્તિ એવો તે કોઈને પણ સત્સંગથી દૂર કરી દે, સત્પુરુષથી દૂર કરી દે, ત્યાગી હોય ને તો એને દૂર કરી દે, ગ્રહસ્થ હોય ને તો એને દૂર કરી દે, એની પાસે એવી આવડત, એવી કળા, દૂર કરીને એને વશ કરે ને એના જેવો બનાવી દે. ત્યાગી હોય ને તો ત્યાગીને પંપ મારે, ઓહો તમે તો પણ એટલા બધા શક્તિશાળી છો ને, તમારા ગુરુ કરતાં અબજો ગણા શક્તિશાળી છો. આ તો તમે ખબર નહીં, આ ઝાડ નીચે રહો એટલે આ ભીંડો કોઈથી મોટો થાય જ નહીં. ઝાડની નીચે વડલો હોય મોટો, એની નીચે ભીંડો હોય તો પ્રકાશ મળે નહીં, હવા મળે નહીં, એટલે ભીંડો મોટો. પણ ભીંડો જો ખુલ્લા મેદાનમાં હોય ને તો ખરેખરો મોટો થાય. એમ તમે છો તો ભીંડા, પણ આ મોટો વડલો છે ને, ગુરુરૂપી વડલો, એની નીચે તમારો વિકાસ થતો. તમે આમ ખુલ્લા મેદાનમાં હો ને તો ખરેખરા શોભો એવા છો. પંપ મારે ને તે ખુલ્લા મેદાનમાં જાય ને તે ભીંડો ગોત્યો ના મળે, છોડ હતો કે નહીં, બકરા બકરા ચાવી ખાય આખે આખો, ભીંડો હતો કે નહીં, છોડ હતો કે નહીં, ક્યાં વાડલા નીચે હતો, બીજ હતું કે નહીં, એ જ ખબર ના પડે. આવી પ્રકારના વ્યક્તિઓ સમાજમાં હોય છે. ચેતતા નર સદા સુખી. ગ્રહસ્થ આશ્રમમાં કોઈ હોય, પછી કોઈ આવો કુસંગી હોય ને, તમે આટલું બધું આપો છો ને, આટલું બધું કરો છો ને, આટલી બધી દોડાદોડી કરો છો, તોય તમારી કોઈ વેલ્યુ ખરી? તમારું કોઈ કોઈ દિવસ તમને કંઈ પૂછવામાં આવે છે કે શું કરવું ને કેમ કરવું? કોઈએ પૂછ્યું તમને અત્યાર સુધી? તમે આટલા વર્ષ પહેલાં આવું કર્યું તો તમને કોઈ યાદી કર્યા અત્યાર? તમને યાદ કર્યા? તમે આ ઘડિયાળ આપ્યું હતું, એ ઘડિયાળનું કોઈ દિવસ યાદ કરવામાં આવે છે? પતી ગયું. આટલી જ વાત થાય ત્યાં પંપમાં હવા ભરાઈ જાય ઓલા ટાયરમાં, અને થાય હા બરાબર. પણ જ્યારે ખરેખર આપ્યું હોય ત્યારે યાદ કરવા ના આપ્યું હોય, ત્યારે રાજી થઈને આપ્યું હોય, પણ ઓલાએ પંપ માર્યો ને પછી થયું કે હા સાચી વાત છે, યાદ ના કર્યા. ભાઈ કોઈ વખત આટલો મોટો પ્રસંગ છે, કંઈ ભૂલી જવાય ને, એવું કંઈ જરૂરી થોડું છે કે બધું યાદ જ રહે. કેટલીક વાર કેટલીક જાહેરાતો હોય તે લખેલી હોય તો કાગળિયા પડ્યા રહેશે ને રહી જાય છે. મનુષ્ય છે, કંઈક ભૂલ થઈ ગઈ કાર્યકર્તાની, પણ એનો અર્થ એવો તો નથી કે આપણી કિંમત ઘટી ગઈ. પણ જો કોઈક સમજાવવાવાળો આવું મળી જાય, અને જીવને જો ખરેખરું જાગતો ના હોય તો પ્રોબ્લેમ થઈ જાય ને થઈ જ જાય. આવું બધું તો બહુ અનેક પ્રકારના વિઘ્ન છે. માટે ભગવાનના આપણે બધાએ મોમોક્ષુઓ સાવધાન રહીએ. આવી બધી કોઈ બાબતો ક્યારેય આપણે બધા આપણા પરિવારની અંદર બધા ભક્તોમાં બહુ સજાગપણું છે આ બાબતે, છતાં પણ કોઈ રીતે આપણી ગરજ, કોઈ રીતે આપણું કોઈ આવું આવી રીતને આપણને કોઈ સત્સંગથી દૂર કરી દે આવી વાતમાં, એવું ના થાય. આપણું મન પણ ના કરે, આપણી બુદ્ધિ પણ ના કરે, કોઈ વ્યક્તિ ક્યાંથી કરે? હું તો સત્સંગનો વેચાણ છું. શ્રીજી મહારાજ વચનાવતમાં કે હું તો ભગવાનને સંતનો વેચાણ છું. મારા કટકા કરી નાખે ને મહારાજ, કે કોઈ વિમુખ જેવો આવીને એની આગળ ભગવાનને સંતનું ઘસાતું બોલે ને તો એમ કે ભલે એકલમળ થઈ ગયો હોય, સત્સંગથી નીકળી ગયો હોય, તો પણ કોઈ ઘસાતું બોલે ને તો કે હું તો એનો વેચાણ છું. ખબરદાર, જો એક શબ્દ એ ભગવાન કે સંતનો બોલ્યો છે તો એને ખરેખરો દાસ કહેવાય, દાસ કહેવાય. સત્સંગ કરતા ભક્તને તેમાં જે જે વિઘ્ન કરે તેને શ્રીહરિ મનમાં અતિ કરુણા લાવીને વાતો દ્વારા દેખાડી દેતા. મહારાજ શું કરતા? વાતો કરીને દેખાડી દેતા. આ જેટલા મેં તમને થોડા થોડા દ્રષ્ટાંતો દીધા ને, એવા તો હજારો દ્રષ્ટાંત થાય એવા છે, પણ એ દ્રષ્ટાંતો આમ થોડા સેટ કરશો ને પાત્રમાં પોતાના,
એટલે દેખાવા મળશે ક્યાંક ને ક્યાંક. તમે જ્યાં 5, 25, 50 હરિભક્તો ભેગા થઈને ભજન કરતા હોય એવું હશે ને ત્યાં એવું થતું જ હશે કે મન બોલાવે તો નહોતો બોલાવ્યો, કીધું તું નહોતું કીધું, અહીં બેહાડ્યો તો નહોતો બેહાડ્યો, આવું હતું ત્યારે જાણ કરી હતી નહોતી કરી, મને પૂછ્યું તું નહોતું પૂછ્યું, આવું કાંઈક ને કાંઈક નાનામાં નાનું કાંઈક નીકળશે. કશું નહીં નીકળે છેવટે, એમ નીકળશે ગુરુજીને સંતો આવવાના હતા, અમને તો જાણ કરી જ નહોતી ને ફોન આવ્યો જ નહોતો ને પછી અમને તો ઠેક 8 વાગે ખબર પડી ને એવું શા માટે કરવું જોઈએ લો. હવે કદાચ ફોન કરવાવાળો હોય 25ને ફોન કરવાના હોય, કોઈકને રહી જાય અથવા કોઈકને કર્યો ને એની રિંગ ના વાગી, એને મેસેજ ના પહોંચ્યો, તો હવે તો ખબર પડી ગઈ ને ભાઈ 8 વાગે તો ખબર પડી ને કે ગુરુજીને સંતો આવવાના, દોડીને પહોંચી જાઉં ને. તો જાય પણ નહીં, જાય પણ નહીં, 4 દિવસ રોકાવાના હોય તો એક દિવસ ના જાય, અને બધાને કહેશો ફોન કરીને, મને ફોન ના કર્યો, મને ફોન ના કર્યો, ભાઈ ફોન ના કર્યો તો કાંઈ નહીં, હવે ખબર તો પડી કે હવે તો પહોંચી જાઓ. આ તો એક દ્રષ્ટાંત દઉં છું, આવી કોઈ ઘટના ઘટી નથી, ઘટતી પણ નથી, છતાં પણ મનુષ્યનો આપણો સ્વભાવ છે, અનેક પ્રકારના આપણી અંદર તરંગો આપણા મનમાં દોડતા હોય જેના કારણે આપણને મુક્ત નથી થવા દેતા. આવા બધા શુલ્લક વિચારો, આવી બધી ક્ષતિએ યુક્ત એકદમ તુચ્છ બાબતો આપણા કલ્યાણમાં અનેક વિરોધો ઉત્પન્ન કરે છે, અનેક વિરોધો. એ ન થાય, આ દેહ કરીને બસ હવે તો અક્ષરના મુક્તોની પંક્તિમાં બેહીને મૂર્તિનું સુખ મેળવી લેવાય, આવી કોઈ તુચ્છ બાબતોમાં ક્યાંય આપણને બંધન ના થાય, કોઈ આવી તુચ્છ બાબતો આપણા કલ્યાણમાં વિઘન ઊભું ના કરે, એના માટે સદાય આપણને મહારાજને ગુરુજી જેવા મોટા પુરુષ જાગતા રાખે. સત્સંગ કરતાં કરતાં ભક્તને તેમાં જે જે વિઘ્ન કરે અને શ્રીહરિ મનમાં અતિ કરુણા લાવીને વાતો દ્વારા દેખાડી દેતા. સત્સંગ કરતાં કરતાં જે ભક્તને જે જે વિઘ્ન કરે તેને શ્રીહરિ શાસ્ત્રોના અનેક વચન કહીને આશ્ચર્યજનક રીતે સાચી વાત બતાવી દેતા. દુનિયાના મોક્ષના માર્ગ અપાર છે, તે બધાને કલ્યાણના દ્વાર કહેવાય છે, જેને જે અને જેવો માર્ગ મળે તેને તેની વાત સાંભળીને એવો રંગ ચડી જાય છે. પછી તે અનેક પ્રકારે વાતો કહીને પોતાના માર્ગને જ સાર રૂપમાં બતાવે છે, વળી કહે છે કે અન્ય માર્ગમાં અત્યારે મોક્ષ મળે તેમ નથી, તે અંગેની બધી વાત અમે જાણીએ છીએ. આગળના સમયમાં અન્ય માર્ગોમાં પણ કલ્યાણ થતું કે જ્યારે તેમાં તેવા ચમત્કારી પુરુષ હતા, તપ કરી કરીને ભલેને શરીરનો નાશ કરી નાખે છતાં ચમત્કારી પુરુષ વિના મોક્ષ થતો નથી. મહારાજે સ્વીકાર્યું, આગળ પણ જીવોનું કલ્યાણ તો થતું, આ સંપ્રદાયની સ્થાપના થતાં પહેલાં પણ જીવોનું કલ્યાણ, આત્યંતિક કલ્યાણ એ શ્રીજી મહારાજ લાવ્યા, પરંતુ જે ગોલોક વૈકુંઠ આદિક ધામોને જીવો પામતા મુક્તિ થતી એ બધું થતું, પરંતુ જ્યાં ચમત્કારિક એટલે કે સત્પુરુષો હતા ને ત્યાં એવું થતું. સત્પુરુષો ના હોય ત્યાં ખાલી પંથ ને બધું ચાલતું, ધતિંગ ચાલતું, કલ્યાણ નહોતું થતું. શ્રીજી મહારાજ એટલે આ રીત લાવ્યા. હમણાં એક બહુ મોટા સંપ્રદાયના એક અનુયાયી કોઈ અહીંયા આવેલા, એ પોતે પૂજારી છે, ત્યાં 4-5 દિવસ થયા, 4-5 દિવસ પહેલાં અહીં નહીં, કલાક સુધી બેઠા હતા આપણી સાથે, બધી વાતચીત કરતા હતા. એમને એક વાત કરી કે અમારે ત્યાં બહુ માણસો છે, બહુ લાખો માણસો આવે છે, બધું છે, પરોક્ષમાં છે, પણ અમારે ત્યાં એક જે પરંપરા કરી છે, બધું ભેળસેળ, ભાઈઓ ભેગા, એ બધું અત્યારે અમને નડે છે, અત્યારે નડે છે, પણ હવે એ પ્રથા જે ચાલી આવી છે એમાં અમે બિલકુલ ફેરફાર કરીએ છીએ તો અત્યારે કોઈને મગજમાં ઉતરતું નથી. એટલે કે તમને આ જે સ્વામિનારાયણ ભગવાને આપ્યું છે ને, એને બુકો લખી છે, યોગ ઉપર બુક લખી છે, કેટલી બધી બુકો, મને એને કીધું લગભગ 5-10 બુકો લખી છે, મોટું લેક્ચર આપે છે, પોતે મંદિરની અંદર બધું બહુ શીખવાડે છે, બધી બહુ જગ્યાએ પોતે મોટા મોટા આખા લેક્ચરો આપીને ટિકિટો હોય છે, એવા વ્યક્તિ આવેલા. પણ એમને કીધું કે જે સ્વામિનારાયણ ભગવાને આ સ્થાપ્યું છે ને, કે તમારું આ બહુ લાંબા સમયનું, સૂર્યન ચંદ્ર તપે ત્યાં સુધીનું છે, શ્રીજી મહારાજે જે કર્યું છે ને એવું ક્યાંય નથી. મહારાજે બધું એનાલિસિસ કરીને પછી કર્યું કે કોઈ રીતે વિઘન ના આવે એવું કર્યું. આ તો એ પોતે એના ચુસ્ત અનુયાયી એ સંપ્રદાયમાં પોતે મંદિર પોતે બનાવે છે, મંદિર ચલાવે છે એવા, પણ છતાંય એના હૃદયની અંદર એક આર્ત ના હતી કે આટલું અમારે ત્યાં જે કોઈ મોટા સત્પુરુષ થયા એમને જ કરી આપ્યું છે, એમનાથી જ થયું, એમણે વિશાળ દ્રષ્ટિકોણથી કર્યું હશે કે ભાઈ બધાને સત્સંગનો વધારે લાભ મળે, પણ આજે અમને એ વિઘ્નવાળું દેખાય છે.
જ્યારે શ્રીજી મહારાજે એકદમ ચોખ્ખું કર્યું છે. પછી શ્રીજી મહારાજને ત્યાં કોઈ ભેળસેળ કરે તો પોતાનું બધાનું એકાબીજાના બુદ્ધિના પાપ કરે, પણ શ્રીજી મહારાજે જે રચ્યું છે એ એકદમ ક્લિયર અને એકદમ ચોખ્ખું, કોઈ દિવસ જીવને કલ્યાણના માર્ગમાં વિઘ્ન ના આવે એવું મહારાજે કર્યું છે બધું. મહારાજ કે જ્યાં સત્પુરુષ હોય ત્યાં કલ્યાણ થાય. જગતમાં કેટલાય લોકોએ કઠોર તપ કર્યું હતું, સત્પુરુષ તો બધે જ હોય છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય અને બીજા. આજથી જે વર્ષો પહેલાં જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય જ નહોતો ત્યારે સત્પુરુષો તો પૃથ્વી પર આવતા, આજે પણ પરોક્ષમાં સત્પુરુષો હોય અને જીવોનું કલ્યાણ કરતા હોય, પણ ભગવાન સ્વામિનારાયણને ત્યાં અલૌકિક રીત હોવાના કારણે સત્પુરુષોનો બહોળા પ્રમાણની અંદર નિવાસ છે. સ્વામિનારાયણ સંપ્રદાય આત્યંતિક કલ્યાણને આપવાવાળો છે, અક્ષરધામ જે સર્વથી પર છે એની પ્રાપ્તિ કરાવવાવાળો છે. એટલે મહારાજની ઉપાસના આજે બધી જગ્યાએ આટલા ઓછા વર્ષોમાં પ્રવર્તી રહી છે. એ ભાઈએ ત્યાં એ પણ કીધું કે સ્વામિનારાયણવાળાને ત્યાં તમારે ત્યાં સમર્પણ ભક્તિ ને તમારા મંદિરો ને આયોજન બધું જોઈએ તો આશ્ચર્ય લાગે. એ નાની સંસ્થાના કોઈ અનુયાયી નહોતા, બહુ મોટી મોટા બહુ મોટા મંદિરો છે એ સંસ્થાના, છતાં પણ શ્રીજી મહારાજથી એવા આકર્ષિત થયેલા હતા. જગતમાં કેટલાય લોકોએ કઠોર તપ કર્યું હતું, શરીરમાં રુધિર પણ રહેવા દીધું ન હતું, અન્ન ને વસ્ત્ર બધું તજી દઈને કેવળ વાયુ ભક્ષણ કરીને રહેતા હતા, છતાં તે હિરણ્યકશિપુને ચ્યવન ઋષિનું કલ્યાણ થયું નથી. તામસ કર્મો કરવાથી હિરણ્યકશિપુની બુદ્ધિ નિર્દય થઈ ગઈ. હિરણ્યકશિપુએ તપે કરીને પોતાના શરીરને માટીનો રાફડો કરી નાખ્યું, તેણે ભગવાનની સાથે વેર બાંધીને પોતાનું ધાર્યું, બધું દુષ્કર્મ કરવા આવું ઘોર તપ કર્યું. ચ્યવન ઋષિએ વિષયના સુખ માટે પોતાનું શરીર રાફડો થઈ ગયું હતું એવું તપ કર્યું. હિરણ્યકશિપુએ તામસ તપ કર્યું અને ચ્યવન ઋષિનું રાજસમાં ગયું તપ કર્યું, પણ કન્યાને પરણવાની અંદર તપ ગયું બધું ચ્યવન ઋષિનું. બધાના જાડા પેશાબ બંધ કર્યા. ગુણાતીતાનંદ સ્વામી કે હમણાં છૂટી ગયા, મોટા પુરુષોના શબ્દો છે. સૌભ્રી ઋષિએ કેટલાય યુગ સુધી પાણીમાં રહીને અપાર તપ કર્યું. કામદેવે માછલાનું રૂપ લઈને એને તપમાંથી પાડી દીધા. આ રીતે બધાય સત્સંગ વિના ખુવાર થઈ ગયા. આ બધા ખુવાર થવાનું કારણ એક જ હતું, સત્સંગ નહોતો. સત્સંગ શું કરે છે? રાત ને દિવસ આત્માને જગાડે છે, જગાડ્યા કરે છે. જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો. તારો ગમે એટલો કોઈ ગસગસાટ ઊંઘતો હોય પણ તમે વારે વારે એને દંડો પછાડીને કે જાગતે રહો, જાગતે રહો, તો ઊંઘે પછી બોલો, જાગ્યા જ કરે ને. એમાં સત્સંગ શું કરે છે? દંડો લઈને બસ પછાડ્યા જ કરે, જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો. બસ ખાતે રહો ઓર જાગતે રહો, એમ આ દંડો પછાડ્યા કરે સત્સંગ. સતસંગ વિન મોક્ષ હોત ન કેહુ, બ્રહ્મા સરીખે બડે હોય તેહુ. સતસંગત જે શિવમતી કીએ ઓરા, તરતહી મોહની લીએ ચિત ચોરા. તરતહી મોહની લીએ ચિત ચોરા. શિવજીએ સત્સંગ છોડીને બીજી મતી કરી તો મોહિનીએ તરત એમનું ચિત્ત ચોરી લીધું. સત્સંગ વિના કોઈનો મોક્ષ થતો નથી, ભલે ને બ્રહ્મા જેવા મોટા હોય તોય. શું નારદજીએ સત્સંગ વિના બીજી બાજુ મનને દોડાવ્યું તો મુખ માકડા જેવું થયું. નારદને પર્વત બંનેના મુખ માકડાના થયા. જ્યાં સુધી ભગવાનની મૂર્તિ વિના બીજે સ્થળે સુખ મળશે એવું માનીને જેનું મન દોડતું રહેશે ત્યાં સુધી તેના મોક્ષમાં ઉણપ રહેશે. જેને મોક્ષનો અત્યંત ખપ હોય તેને આવું દેખાય છે. આવી સમજણ જ્યાં હોય ત્યાં મોક્ષ પ્રગટ દેખાય છે. ભગવાનની મૂર્તિ વિના બીજે સુખ મળશે આવું માનીને જેનું મન દોડે છે એને મોક્ષનો ઉણપ રહેશે, એટલે કે એનો મોક્ષ થશે નહીં. જેને મોક્ષનો અત્યંત ખપ હોય એને આવું દેખાય કે ભગવાનની મૂર્તિ વિના ક્યાંય સુખ નથી. વરતાલના 16માં વચનાવદમાં મહારાજ કે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ એમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. અમારે તો ભગવાનના ભજનનું સુખ એ જ સુખ છે. શું શ્રીજી મહારાજના કેફીલા શબ્દો છે. વરતાલનું 16મું ખાલી આટલું જ વચનામૃત છે, વાંચજો તો ખરા. કેફ ચડાવી દે એવું વચનામૃત છે, કેફ ચડાવી દે. શ્રીજી મહારાજના કેફીલા શબ્દો જે વચનામૃતની અંદર અમુક જગ્યાઓએ જે છે ને, મસ્તાઈ શબ્દ, દીવાના શબ્દ. અમારે તો ભગવાનના ભજનનું સુખ
એ જ સુખ છે. ભગવાનના ભજન અને ભગવાનના ભક્તનો સંગ, આ બેનો જ મહારાજ કે અમારે આગ્રહ છે ને, આ જ અમારો સિદ્ધાંત છે. શ્રીજી મહારાજના સિદ્ધાંત, શ્રીજી મહારાજના રદગત અભિપ્રાયો, શ્રીજી મહારાજનો આગ્રહ, એની આપણને ચોક્કસ ખબર હોવી જોઈએ કે મહારાજ શાનો આગ્રહ રાખે છે. મહારાજ કે આગ્રહ તો બે જ વાતનો છે, ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તોનો પ્રકૃષ્ટ સંગ, આ બેનો જ આગ્રહ છે. આ બે જ અમારો રહસ્ય અભિપ્રાય છે, આ જ અમારો સિદ્ધાંત છે. શ્રીજી મહારાજ કહે છે અમારે ભગવાનના ભજનનું સુખ એ જ સુખ છે. અને જે ભગવાનના સુખે સુખીઓ થયો, મહારાજના આવા શબ્દો છે, જે ભગવાનના સુખે સુખીઓ થયો, ભગવાનના સુખે સુખીઓ થયો, એટલા વાક્યને સમજતા જ આપણે તો અડધી જિંદગી જતી રહે. ભગવાનના સુખે સુખિયા કેમ થવાય, એવા મહારાજના કેફવાળા શબ્દો વચનામૃતના છે. બહુ પ્રેમથી વચનામૃતનું પાન કર્યા કરવું, વચનામૃતને વાંચ્યા કરવું, વચનામૃતને વિચાર્યા કરવું, વચનામૃતની અંદર પોતાના મન બુદ્ધિ ચિત્ત અહંકારને પરોવ્યા કરવા, વચનામૃતની બહાર આપણી વૃત્તિઓ ના જાય એવી વૃત્તિઓને વચનામૃતના ઝાડામાં ગૂંચવી મેળવી. વચનામૃત જેવો કોઈ ગ્રંથ આ પૃથ્વી પર થયો નથી ને થશે નહીં, છે નહીં ને હશે નહીં. વચનામૃત એટલે એક ગજબનો આપણા માટેનો એવો આમ આપણને કેફમાં રાખે, આપણને આનંદમાં રાખે, આપણને આઠે પહોર શ્રીજી મહારાજમાં ડૂબાડી રાખે એવો ગ્રંથ છે. માટે એને વાંચતા રહીએ, વિચારતા રહીએ. મહારાજને એવા કેફીલા શબ્દો જે આવે ને, એને અંતરમાં હૃદયસ્થ કરીને એને વાગોળ્યા કરીએ, રિપીટ કર્યા કરીએ. ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન એ ચારનો જ્યાં નિવાસ હોય અને જ્યાં અધર્મનો પ્રવેશ જ ન હોય ત્યાં મોક્ષ સાક્ષાત પ્રગટ રહે છે. જ્યાં અનેક જાતના ફેલ અને વ્યસન રહ્યા હોય, જ્યાં ધર્મ કે નિયમ કાંઈ જ ન હોય, જ્યાં સ્ત્રી ને પુરુષ વાસનાથી એકરસ થઈ ગયા હોય, ત્યાં મોક્ષનો સુયોગ ક્યારેય થતો નથી. જ્યાં વાસના છે ત્યાં ભગવાન નથી, જ્યાં વાસના નથી ત્યાં જ ભગવાન. જગતની વાસના જેમાં રહેલી છે ત્યાં ભગવાન છે જ નહીં. સ્ત્રી પુરુષ બધું એક થઈ ગયું હોય, ધર્મ નિયમ કાંઈ હોય નહીં, ત્યાં ભગવાનનો નિવાસ જ ના હોય. જ્યાં રામ હોય ત્યાં કામ ન હોય, અને જ્યાં કામ હોય ત્યાં રામ રહેતા નથી. સૂર્ય અને રાત ક્યારેય કોઈ સ્થળે એક સાથે રહેતા નથી. જ્યાં મોક્ષ પ્રાપ્ત થઈ શકતો હોય ત્યાં કોઈ જાતના ફેલ હોતા નથી, અને જ્યાં ફેલ થતા હોય ત્યાં ક્યારેય મોક્ષ થતો નથી. હવે આમાં કાંઈ સ્થળ ના કીધું કે આ સ્થળમાં જવું તો કલ્યાણ થાય, આ વ્યક્તિ પાસે જાઓ તો કલ્યાણ થાય. બસ સ્થળ અને વ્યક્તિ એવા ગોતવા જ્યાં ફેલ ના હોય, જ્યાં ધર્મ નિયમનો ઉચ્છેદ ના થતો હોય, જ્યાં સ્ત્રી પુરુષોની મર્યાદા જળવાતી હોય, જ્યાં સત્સંગના મૂલ્યો અકબંધ રહેતા હોય, એવું સ્થાન અને એવા વ્યક્તિ પાસે જ જીવનું આત્યંતિક કલ્યાણ છે. બાકી ગમે એટલું મોટું તીર્થ હોય પણ ત્યાં જો પુરુષ વ્યવસ્થિત નથી તો કલ્યાણ દૂર છે. મોટા મોટા તીર્થોની અંદર અધર્મ કેટલો વ્યાપેલો. શ્રીજી મહારાજ વખતે મોટા મોટા તીર્થોમાં શ્રીજી મહારાજ કેમ કોઈ તીર્થમાં રોકાના નહીં, અને લોજ તીર્થ નહોતું તોય કેમ રોકાના? શાસ્ત્રની દ્રષ્ટિએ લોજ કોઈ નામાંકિત તીર્થ નહોતું. સત્પુરુષોને સંતોરે એટલે તીર્થ કહેવાય, પરંતુ દ્વારિકા કે જગન્નાથપુરી જેવું તો કંઈ એવું નામાંકિત નહોતું ને. તોય શ્રીજી મહારાજ લોજમાં રોકાના અને મોટા તીર્થોમાં ન રોકાના, કારણ કે ત્યાં આગળ શ્રીજી મહારાજને આ બધું જે દેખાયું ને એટલે મહારાજના રોકાના. મહારાજને ફાવે એવું જ નહોતું, અને મહારાજને સહજ રીતે લોજમાં આ બધું જોયું એટલે ત્યાં રોકાઈ શક્યા. માટે જ્યાં મોક્ષ પ્રાપ્ત થઈ શકતો હોય ત્યાં કોઈ જાતના ફેલ હોતા નથી, ત્યાં ફેલ થતા હોય ત્યાં ક્યારેય મોક્ષ થતો નથી. જ્યાં ફેલ હોય ત્યાં તો અધર્મના ખેલ જ હોય, ફેલ હોય ને ત્યાં અધર્મનો ખેલ જ હોય. ફેલી અધર્મી લોકો પાપમાં જ મોક્ષ માને અને મનાવે છે, ફેલી ન ધર્મી તો પાપ કરે એમાં જ કલ્યાણ માને, અને આવા તો અનેક અનેક ફેલી વ્યક્તિઓ જગતમાં છે. આપણી ઉપર ભગવાન અને ગુરુજી જેવા મોટા પુરુષની કૃપા છે કે આપણને સાચા ધર્મ નિયમ ભજન ભક્તિ શ્રીજી મહારાજની ઓરિજિનલ રીત આ બધુંય આપણને જોવા જાણવા શીખવા, મહારાજની રુચિ અભિપ્રાય જાણવા શીખવા મળે છે. માટે અતિ દ્રઢ મન કરીને સારંગપુરના સાતમા પ્રમાણે ભગવાન અને ભગવાનના સત્પુરુષ નૈમિક્ષાન્ય ક્ષેત્ર રૂપી જ્યાં મળ્યા છે ત્યાં દ્રઢ મન કરીને રહેવું, એવું આપણને આ તરંગ દરમિયાન સ્વામી સમજાવે છે.
इति श्री सहजानंद स्वामी शिष्य सिद्धानंद मुनि विरचित श्री हरिचैतन्य सागरना नवम पूर्वमा श्री हरिनी सहज भावे कहेवाती बातों अने निर्माणीपणानुं कथन इनामे 36मो तरंग समाप्त थयो। घनश्याम महाराजनी जय। श्रीपतिम श्री धर्म सर्वदेवेश्वरम भक्ति धर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामी नारायणं नीलकंठं भजे श्री घनश्याम।